વડોદરાના યુવાનને એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશનમાં મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી છે વડોદરા શહેરના યુવાનને એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશનમાં કાવ્યા પંચાલ નામની મહિલા સાથે મિત્રતાના સંબંધો બાંધ્યા હતા જેમાં મહિલાએ પોતાનું નામ એપ્લિકેશન પર ખોટું બતાવ્યું હતું પરંતુ આ મહિલાનું સાચું નામ જ્યોતિ તેલંગ હોવાનું બહાર આવ્યું હતું જેથી આ નામની મહિલા સાથે મિત્રતા થઈ હતી જ્યોતિ તેલંગ ઉર્ફે કાવ્યા પંચાલ નામની મહિલા સાથે મિત્રતા થતા મહિલાએ યુવાનને વાઘોડિયા ખાતે માસીને મૂકવા આવું છું તેમ કહી મળવા માટે બોલાવ્યો હતો જેથી આ યુવાન મહિલાના મળેલા આમંત્રણને માન આપી વડોદરા ખાતેથી મહિલાને મળવા માટે પોતાની કાર લઈને વાઘોડિયા ખાતે ત્યાં આવ્યો હતો ત્યારબાદ કાવ્યા પંચાલ ઉર્ફે જ્યોતિ તેલંગ તેમજ વડોદરાના યુવાન વચ્ચે મોબાઈલ પર નક્કી થયેલ સ્થળે વાઘોડિયામાં મળ્યા હતા બંને મળ્યા બાદ મહિલા યુવાનની કારમાં બેસી ગઈ હતી અને યુવાનને પાવાગઢ તરફ ફરવા જઈએ તેમ કહી આ બંને વાઘુડિયામાંથી નીકળ્યા હતા પરંતુ પાવાગઢ પહોંચતા પહેલા જ મહિલાએ આ વડોદરાના યુવાનની કાર નર્મદા મેઇન કેનાલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે વલવા ગામના નાળા પાસે મહિલાએ કારને ઉભી રખાવી યુવાન સાથે વિભસ્ત વર્તન કરવાનું ચાલુ કર્યું હતું ત્યારે તે જ સમયે પહેલેથી જ મહિલાએ નક્કી કરેલ યોજના મુજબ સામેથી સફેદ કલરની આઈટેન કાર આવે છે જેમાં પાંચ જેટલા ઈસમો કારમાંથી ઉતરી યુવાનની કાર પાસે આવે છે યુવાનને પોતે પોલીસવાળો હોવાનો રૂઆ બતાવી ડરાવી ધમકાવીને યુવાનની કારની ચાવી લઈ લેવાની કોશિશ કરી હતી તેમજ યુવાન પાસે રહેલા ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ લઈ લીધા હતા તેમજ લાફા મારી એટીએમ કાર્ડના પાસવર્ડ પણ જાણી લીધા હતા યુવાન તેમજ મહિલાને યુવાનની કારમાં જ પાછળના ભાગે બેસાડી આઈટેન કાર લઈને આવેલ પાંચ ઇસમોમાંથી ત્રણ જેટલા ઇસમો યુવાનને લઈને વાઘોડિયાના જુદા જુદા વિસ્તારોમાં કારમાં ફેરવી મુવાડા ગામ પાસેના સ્મશાન નજીક લાવી કારમાં બેસાડી રાખે છે જ્યાં સુધી આઈટેન કાર લઈને ગયેલા બે ઇસમો રૂપિયા ઉપાડીને ન આવે ત્યાં સુધી આ યુવાનને તેની જ કારમાં અવાવૃત જગ્યાએ બેસાડી રાખે છે ત્યારે આઈટેન ગાડીમાં બે જેટલા ઇસમો ક્યાંક એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે જાય છે એટીએમમાંથી રૂપિયા ઉપાડી પરત આવતા યુવાનને વાઘુડિયા પાસે આવેલ કોટક મહિન્દ્રા બેન્ક પાસે છોડી ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ તેમજ યુવાનો મોબાઈલ આપી ગાડી લઈ યુવાનને નીકળી જવા કહે છે યુવાન સાથે ફરવા ગયેલ મહિલા પણ પાંચ લોકો સાથે તેઓની કારમાં બેસીને જતી રહે છે વડોદરાના યુવાને પોતાના ઘરે જઈ એટીએમ કાર્ડ તેમજ ક્રેડિટ કાર્ડમાંથી કેટલા રૂપિયા ઉપાડી લીધા હોવાની તપાસ કરતા તેના ખાતામાંથી એક લાખ એશી હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જ્યારે તેઓના મિત્ર પાસેથી પિસ્તાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આમ કુલ બે લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા આ ટોળકીએ લઈ લીધા હતા યુવાને આ બાબતે વાઘોડિયા પોલીસની જાણ કરતા વાઘોડિયા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે ટોળકીને ઝડપી પાડવા માટે વાઘોડિયામાં સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા પોલીસને સીસીટીવી કેમેરામાં ટોળકીની કાર સહિત હિલચાલ જણાઈ આવતા સીસીટીવીના ફૂટેજના આધારે મહિલા સહિત પુરૂષ કેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ મોબાઈલ ફોનમાં મિત્રતા ઉભી કરી લોકોને ફસાવી પૈસા પડાવતી ગેંગને ઝડપી પાડી વાઘોડિયા પોલીસે જ્યોતિ સંજય તેલંગ ઉર્ફે કાવ્યા પંચાલ રાકેશ પટેલ જીતેન્દ્ર કાંતિલાલ બ્રહ્મભટ શૈલેષ પટેલ આ તમામને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યા હતા નૈનેશ ઉર્ફે મયુર પટેલને વાઘોડિયા પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે મહિલા સહિત ગેંગના ઈસમોને વાઘોડિયા પોલીસે ઝડપી પાડી અલગ અલગ ટ્રાન્ઝેસ ટ્રાન્ઝેક્શનો કરાવેલ છે એમાં એની પાસે જે એટીએમ અને ક્રેડિટ કાર્ડ હતા એના પણ બળજબરીથી પિન નંબરો લઈ અને એમાંથી વિડ્રો કરેલ છે તેમજ એના મિત્રો પાસે ફોનથી વાત કરાવી અને એના થકી પણ ઓનલાઈન ટ્રાન્સફર કરાવેલ છે એમ કુલ ટોટલ બે લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા જેટલી રકમનું આ લોકોએ ફરિયાદી પાસેથી પડાવેલ છે સર શું